जय मुरलीधर दोस्तों, आज ना लेक्चर में आप सबनु स्वागत छे। विषय गणित धोरण पांच ते सरखू देखायुं तेमा आपणे महावरो जोवानुं छे। आजे आगळ आपणे एकना छेदमां चार भागमां फेरवता कोईपण आकृतिने शीख्या हता। हवे ए अंगेनो महावरो आपणे शीखवानो छे कि कोई आकृति आपणने आपेली होय तो एने एकना छेदमां चार भागमां फेरवी होय तो शुं करवानुं। तो जोईए महावरो जेमा प्रश्न नंबर ए के नीचे आपेला आकारो पैकी क्या आकारो ने एकना छेदमां चार भागमां अहीं भाग लिखू नथी पण आपणे समजवानुं छे भाग ज एकना छेदमां चार भाग फेरववाथी ते पहेला जेवो देखाशे। जो पहेला जेवो देखातो होय तो शुं करवानुं, साचानी निशानी करो। तेनो अर्धो आटो फेरववाथी पहेला जेवो आकार न देखाय तो तेना पर क्रॉस नी निशानी करो। एटले आनी अंदर बे प्रश्न पूछेला छे के भाई एकना छेदमां चार आटो फेरववाथी एवो ने एवो आकार देखाशे, अने बीजो प्रश्न के तेनो अर्धो आटो फेरववाथी आपणने तेनो तेज आकार मळे छे के नथी मळतो। ओके, तो त्रिकोणमां त्रिकोणनो ચોથો ભાગ કરવો હોય તો કેમ કરવો? તો કે ત્રિકોણ આપણે દોરીએ છીએ એની અંદર આપણે નાનો અમથો ત્રિકોણ દોરી નાખીએ તો કેટલા ત્રિકોણ બનશે? એક, બે, ત્રણ અને ચાર ત્રિકોણ બનશે। તો આ જે થઈ ગયો છે એકના છેદમાં ચાર ભાગ લઈએ તો આ કોઈ પણ એક ત્રિકોણ આપણે લઈ શકીએ છીએ જે એનો ચોથો ભાગ થઈ જશે। ઓકે, હવે આ જે ત્રિકોણ છે જે બીજો પ્રશ્ન શું હતો કે એને અડધો આટો ફેરવવાથી અહીં બરોબર વચ્ચેથી લીટી તમે દોરો તો અડધો આટો ફેરવ્યા, આ ઉપરનો જે અણીવાળો ભાગ છે તે આપણે અડધો આટો ફેરવ્યો તો બીજો અડધો ભાગ પોઈન્ટ અહીંયા મળે છે આપણને, તો આ પોઈન્ટ અહીં અડધો આટો આમ કરીને આમ ફેરવીએ તો આ જે લીટી છે ક્યાં વહી જશે? ઉપર વહી જશે, અને આ જે પોઈન્ટ છે ક્યાં વહી આવશે? નીચે। એટલે કે અડધો આટો ફેરવવાથી ત્રિકોણ જે છે તે ઊંધો બનશે। એટલે એકના છેદમાં ચાર ભાગમાં આપણે સાચું કરવાનું થશે અને અડધો ભાગ ફેરવવાથી આપણે શું થશે આમાં ખોટાની નિશાની આવશે। ત્યારબાદ છે આ ચેપ્ટર નંબર બે કે ઘર જેવું ચિત્ર, ઘરનું ચિત્ર દોરેલું છે તેમાં એક લંબચોરસ આકાર આપેલો છે તેનો ચોથો ભાગ આપણે દોરીએ, બરોબર છે કે વચ્ચેથી આમ અને અહીંયાથી આમ, તો આ જે એક બાજુનું બનશે તે શું બન્યું? ચોથો ભાગ બનશે। વચ્ચેથી આપણે લીટી દોરીએ આવી રીતે આમ અને ઊભી લીટી દોરીએ વચ્ચેથી, તો એક ભાગ આ જે બન્યો એનો ચોથો ભાગ, એક, બે, ત્રણ, ચાર ભાગ બનશે। તો આ જે ભાગ છે કેવો ભાગ થયો? ચોથો ભાગ થયો। તો ચોથા ભાગમાં આપણે ફેરવતા ચિત્ર આપણને એવું ને એવું જોવા મળ્યું। આપણો પ્રશ્ન શું છે કે એકના છેદમાં ચાર ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો જ દેખાય છે, તો આપણે ત્રિકોણની અંદર એક ત્રિકોણ લઈએ ચોથો ભાગ ગમે એ ત્રિકોણ લઈ લઈએ તો એની અંદર ત્રિકોણ મળ્યો હતો તેથી સાચું થયું। પણ આ જે બારી જેવો ભાગ છે કે જે ચિત્ર આપણને આપેલું છે તેનો આપણે ચોથો ભાગ લઈએ, ચોથો ભાગ લઈએ તો પહેલા જેવું જે આખી બારી છે એના જેવું દેખાય છે? તો કે નથી દેખાતું। તેથી જે ચોથો ભાગ છે ત્યાં આપણે શું કરવાનું થશે? ખોટું કરવાનું થશે। હવે અડધો કે તેને અડધા આટામાં ફેરવવાથી પહેલા જેવો આકાર દેખાય છે, તો આને આપણે અડધો આટો ફેરવીએ બરોબર છે તો શું થશે? આ જે બાજુ છે એ ક્યાં વહી આવશે? નીચે વહી આવશે। અડધો આટો ફેરવીએ તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટે અડધો આટો ફરે તો ક્યાં વહી આવે? અહીંયા વહી આવશે। આ પોઈન્ટ છે અડધો આટો ફરે તો ક્યાં વહી આવશે? અહીંયા વહી આવશે। તો એનો મિનિંગ શું થયું કે આ બાજુ જે છે એ નીચે વહી આવશે અને આ બાજુ જે છે એ ક્યાં વહી જશે? ઉપર વહી જશે। હવે ચિત્ર ઊંધું થઈ જશે તો પણ આપણને ચિત્ર કેવું દેખાશે? એની જેવું જ દેખાશે બરોબર છે। તો અડધો આટો ફેરવવાથી ચિત્ર આપણને એવું જેવું દેખાય છે, તો અડધા આટામાં સાચું આવશે અને એક થી ચાર ભાગમાં જે ચિત્ર છે એ ખોટું દેખાશે બરોબર। ત્યારબાદ છે ત્રીજું ચિત્ર કે જે એકના છેદમાં ચાર ભાગમાં આપણે ફેરવીએ, વચ્ચે આવી રીતે આમ પ્લસ નિશાન કરી નાખીએ તો ચોથા ભાગમાં ફરી જાય। તો આ પોઈન્ટને તમે અહીંયા લઈ આવો, આ પોઈન્ટને અહીંયા લઈ આવો, આ પોઈન્ટને અહીંયા લઈ આવો અને આ પોઈન્ટને અહીંયા લઈ આવો, તો ફેર શું પડે કે ખાલી ચોથો ભાગ છે એ જરી જરી હલે છે, ચોથો ભાગ છે શું છે? જરીક જરીક હલે છે, બીજું કાંઈ નથી થતું। તો ચિત્ર એવું આપણે ઇમેજિન કરીએ બરોબર કે આપણે વિચારીએ કે ભાઈ એને આના જેવું જ દેખાશે? તો કે નહીં દેખાય, તો એકના છેદમાં ચાર ભાગ છે ખોટો પડશે। અડધો આટો ફેરવવાથી શું થશે?
કે અડધો આંટો ફેરવવાથી ચિત્ર તો આપણને એવું મળશે, આ પોઈન્ટેથી ડાયરેક્ટ આ પોઈન્ટે વહી આવે ને આ પોઈન્ટેથી પછી આ પોઈન્ટે પહોંચશે. તો આ અડધો આંટો ફેરવવાથી આપણને ચિત્ર તો સરખું દેખાશે પણ કલર દર વખતે અલગ આવશે. બરોબર, જ્યાં વાદળી હશે ત્યાં રીંગણી કલર બતાવશે, જ્યાં રીંગણી કલર હશે ત્યાં શું બતાવશે, વાદળી કલર બતાવશે. ઓકે, હવે છે ચોરસ. ચોરસને ચોથા ભાગમાં આમાં વેચેલું જ આપ્યું છે, એક બે ત્રણ અને ચાર. તમે ચોથો ભાગ એનો લ્યો તો એની જેવો જ દેખાય છે, તો કે હા, તો ચોથા ભાગમાં સાચું બનશે. હવે અડધો આંટો ફેરવવાથી, ચોરસનો અડધો આંટો ફેરવવાથી પણ કેવું બતાવશે આવડું, આ તો એના જેવું જ બતાવશે. હવે પાંચમું, અહીંયા પણ ચોરસ આપેલું છે, તેની અંદર આપણને લીલો રંગ અને પોપટી કલર આપેલો છે. તે આપણે જોવાનું છે કે તે એકના છેદમાં ચાર ભાગ આપણને કરીને જ આપે, એક બે ત્રણ ને ચાર, ચાર ચોરસ આપણને બબે કલરના પૂરેલા આપેલા છે. તો આની અંદર આપણે જોઈએ તો એકના છેદમાં ચાર ભાગમાં ફેરવીએ તો જે મોટો આકાર જે છે કયો છે, ચોરસ છે, તો એને જેવો જે અંદરના ચારે ચાર ભાગ પડેલા છે તે એના જેવા જ દેખાય છે, તો કે હા, ચોરસ જ બતાય છે આપણને. તો આપણે એકના છેદમાં ચાર ભાગમાં આપણે સાચાની નિશાની કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન શું હતો કે અડધો ભાગ. તો અડધો ભાગ આપણે કરીએ, અડધો ભાગ કરીએ, અડધો ભાગ આમ પણ કરી શકીએ ને આમ પણ કરી શકીએ. તો તમે અહીંયાથી લઈને અહીંયા આવી આવો તો આ જે ચોરસ ઉપર છે ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, અને આ ચોરસ છે ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. બરોબર, ચિત્ર આપણને એવું ને એવું જ દેખાશે, કઈ બદલાશે નહીં. તો એકના છેદમાં ચાર અને અડધો આંટો ફેરવવામાં બંનેમાં સાચાની નિશાની આવશે. જ્યારે નંબર છ, તેને આપણે એકના છેદમાં ચાર ભાગમાં વેચી નાખીએ, એકના છેદમાં ચાર ભાગમાં આપણે વેચી નાખીએ, તો આ જે ભાગ થયો પહેલો ભાગ, આ બીજો ભાગ, આ છે ત્રીજો ભાગ અને આ છે ચોથો ભાગ, એક બે ત્રણ અને ચાર ભાગ. હવે ચારેય ભાગ છે આપણે તમે જોઈ શકો છો કે ગમે એ ભાગ તમે જોવો ને તો એ સમાન જ લાગે છે. તો આ પોઈન્ટને તમે ઉપાડીને અહીંયા લઈ આવો, ત્યારે આ પોઈન્ટ ક્યાં જશે, અહીંયા પૂકશે, આ પોઈન્ટ ત્યારે ક્યાં આવશે, અહીંયા આવશે, અને આ પોઈન્ટ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. તો ચિત્ર તો આપણને એવું ને એવું જ મળે છે. બરોબર, તો અહીંયા એકના છેદમાં ચાર ભાગમાં આપણે સાચાની નિશાની કરીશું, અને જ્યારે અડધો ભાગ ફેરવવાનો થાય છે, આ પોઈન્ટને ઉપાડીને તમે અડધું ચિત્ર પૂરું કરો છો, તો કે આ પોઈન્ટ ક્યાં આવશે, ઉપરનું અહીંયા આવશે, આ પોઈન્ટ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. તો અડધો ભાગ ફેરવવાથી પણ આપણને એવું ને એવું ચિત્ર મળે છે કે એકના છેદમાં ચાર ભાગ અને અડધા ભાગમાં ચિત્રમાં અડધો ભાગ, ચિત્રનો અડધો ભાગ ફેરવતા આપણને ચિત્ર એવું ને એવું જ દેખાય છે. તેથી એકના છેદમાં ચાર ભાગ અને અડધો આંટોમાં બંનેમાં સાચાની નિશાની કરવાની રહેશે. જે સાત નંબરની જે આકૃતિ છે તે તમે જુઓ, તો એનો આપણે પહેલા સૌથી પહેલા એકના છેદમાં ચાર ભાગ કરીએ, તો એમાં તમે જોઈ શકો છો કે તે આકૃતિ છે એ સમાન આકૃતિ નથી. બરોબર, તો એનો એકના છેદમાં ચાર ભાગમાં આપણે આંટો ફેરવીએ તો એ સમાન ભાગ મળે નહીં, એના જેવી આકૃતિ મળે નહીં. તેથી એકના છેદમાં ચાર ભાગમાં છે તે શું થશે, ખોટું આવશે. ને અડધો આંટો ફેરવવાથી આપણને આકૃતિ જે છે, આ જે ચિત્ર આપેલું છે, અડધો આંટો ફેરવવાથી આપણને તેવી ને તેવી જ આકૃતિ મળી જશે. ત્યારબાદ છે, એટલે આની અંદર એકના છેદમાં ચાર ભાગમાં ખોટું અને અડધો આંટો ફેરવવામાં એવી ને એવી જ આકૃતિ દેખાય છે તેમાં સાચું. આઠમી જે આકૃતિ છે, જે તમે જોઈ શકો, પૈડાની આકૃતિ આપેલ. હવે પૈડું કેવું છે, ગોળ. બરોબર, પૈડું છે એ ગોળ છે, વર્તુળાકાર છે. તો તેને તમે ગમે એટલા ભાગમાં વેચો, બરોબર છે, ચાર ભાગમાં તમે વેચો, તો હવે જે આકૃતિ ગોળ હતી તો એના જેવી દેખાય છે, એના ભાગ સરખા પડશે એમાં આપણે ના નથી પાડતા. પણ તમે જે ચાર ભાગ કરશો તો આખો આકાર કેવો છે, ગોળ. તો એક ભાગ તમે લ્યો તો એ ગોળ મળે છે, તો કે નથી મળતો. એટલે કે એકના છેદમાં ચાર ભાગમાં છે તે ખોટું થશે, અને અડધો આંટો ફેરવીએ, અડધો આંટો ફેરવીએ ત્યારે આપણને ટાયર કેવું દેખાશે, હોય એવું ને એવું જ દેખાય છે. આ પ્રયોગ તમે તમારી સાયકલમાં પણ કરી શકો છો, કે ભાઈ કોઈ નિશાન કરી લ્યો જ્યાંથી તમે શરૂઆત કરો છો, અને જ્યાં પૂરું કરવાનું છે ત્યાં પણ નિશાન કરી લ્યો, અડધો આંટો ક્યાં પૂરો થાય છે. તો અડધો આંટો ફેરવ્યા, જ્યાંથી તમે નિશાન કર્યું છે શરૂ કરો છો, અને જ્યાં અડધો આંટો તમે પૂરો કરો છો ત્યાં તમે તમે સાયકલનો તમે જુઓ કે અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ, અહીંથી અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ અને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બરોબર, તો અહીંયાથી લઈને શરૂ કર્યું, ટાયર ફેરવીએ એટલે ગોળ ફરવાનું છે, તો આ જે ફરતું ફરતું છે અહીંયા પાવશે, તો આ પોઈન્ટ ક્યાં ભૂકશે, અહીંયા ભૂકશે, કેમ કે અડધો ગાળો અહીંયા છે તો અડધો ગાળો ઉપર રહેશે.
तो तेथी आपणे जोई शकीए छीए कि टायर जे छे ए अर्धा आपणे अर्धो आटो फेरवीए तो पण आपणने एना जेवो ज एटले के वर्तुळ आकार ज देखाशे। एटले के अर्धा आटानी अंदर आपणे शुं करवुं पड़शे, हाचुं करवुं पड़शे। त्यारबाद छे बी के आपेला आकारोने अर्धा आटामां फेरववाथी नवो आकार एवो ज मळशे के एवो ज मळे ते रीते बदलो अने प्रयत्न करो। आपेला आकारोने अर्धो आटो फेरववानो અને આકાર નવો આકાર એવો જ મળે છે કે નથી મળતો તે જોવાનું છે। તો આ આકાર છે તેને આપણે અડધો આટો ફેરવીએ તો અહીંથી લઈને અહીંયા પહોંચાડીએ તો ઉપર લે જે ચોરસ છે ક્યાં આવશે, નીચે આવશે, તો આ પણ નહીં મળે। આ જે ચિત્ર છે તેને અડધો આટો ફેરવશું તો આ જે ચિત્ર, આ જે બ્લુ છે તે ક્યાં આવી જશે, અહીંયા આવી જશે। અહીંયા જો એક ચિત્ર અહીંયા આપણે બ્લુ કરી નાખ્યું હોત, બરોબર છે, અહીંયા આપણે બ્લુ કરી નાખ્યું હોય વર્તુળ દોરીને, આવી રીતે વર્તુળ દોરીને બ્લુ કલર પૂરી નાખ્યો હોય, હવે તમે આને અડધો આટો ફેરવો તો કેવું દેખાશે, સેમ દેખાશે। તો એવી જ રીતે પેલા ચિત્રની અંદર પણ જેમ ઉપર ચોરસ દોરેલું છે તેમ અહીંયા આપણે નીચે ચોરસ દોરી નાખીએ તો હવે અડધો આટો ફેરવીએ તો આ જે કેસરી કલરનું ચોરસ છે એ ક્યાં આવી જશે, નીચે આવી જશે, આ ચોરસ છે ક્યાં આવી જાય, ઉપર આવી જાય। તો આકાર બદલવાનું પણ આપણને અહીંયા પ્રશ્નની અંદર કીધું છે કે જે આકાર જો અડધા આટાની અંદર ન એવો ને એવો ન દેખાય તો આપણે શું કરવાનું કે તે રીતે બદલો અને પ્રયત્ન કરો। તો અહીંયા આપણે નીચે ચોરસ દોર નાખ્યું, અહીંયા એક ગોળ દોર નાખ્યું, બરોબર છે। હવે અહીંયા આને આપણે અડધા આટામાં ફેરવીએ, આ ચિત્ર એવું છે કે એને અડધા આટામાં ફેરવીએ તો આપણને એવું ને એવું જ મળવાનું છે, બરોબર છે। આ જે ચિત્ર છે એ કેવું મળવાનું, એવું ને એવું જ મળવાનું છે। આ જે ચિત્ર છે તેને આપણે અડધો આટો ફેરવીએ, અહીંથી લઈને આમ અડધો આટો ફેરવીએ તો શું થશે કે આ જે ગોળ છે એ ક્યાં આવી આવશે, અહીંયા આવી આવશે। અહીંયા ગોળ નથી, અહીંયા ગોળ નથી તો આ જે ગોળ વગરનું ચિત્ર ક્યાં આવી જશે, અહીંયા આવીને ઉભું રહેશે। તો એનો મિનિંગ શું થયું કે એક ગોળ આપણે અહીંયા દોરી નાખીએ અને આની અંદર કલર પૂરી નાખીશું। તો હવે તમે જુઓ તો આ ચિત્ર સમાન થઈ જાય, હવે એનો અડધો આટો ફેરવીએ તો આ કેસરી કલરનું તમે અડધો આટો ફેરવશો તો કેસરી કલરનું જે ગોળ છે અહીંયા આવી જશે ને, આપણે પેન્સિલથી કરેલું ચોરસ અડધો આટો ફરીને ક્યાં આવી જશે, અહીંયા આવી જશે। તો આ ચિત્ર જે છે આપણે આકાર બદલવાનો જે કીધો હતો તે પ્રમાણે આપણે જોયું, એવી જ રીતે આ ચિત્ર તમે તમારો તમે પ્રયત્ન કરજો, તમારાથી થાય છે કે નથી થતું, બરોબર, પ્રયત્ન કરજો।